તો રાજ્યમાં હિટ એન્ડ રનની ઘટના અવારનવાર સામે આવતી રહે છે, જેના કારણે કેટલાક માસૂમ લોકોના ભોગ લેવાય છે. ત્યારે રાજકોટના ધોરાજી ઉપલેટા હાઈવે પર આઈટીઆઈની સામે હિટ એન્ડ રનની દુર્ઘટના ઘટી છે. ધોરાજીના ઉપલેટા નેશનલ હાઈવે પર ઇકો કારની અડફેટે 42 વર્ષીય મહિલાનું મોત નિપજ્યું છે. ઓવરસ્પીડમાં આવતી ઇકો કાર 42 વર્ષીય મહિલાને અડફેટે લેતા મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી, જેના કારણે મહિલાનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે. અકસ્માતની ઘટના બાદ ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. આ મૃતક મહિલા સોનલબેન ધોરાજીના મહાલક્ષ્મી કોમ્પ્લેક્સના રહેવાસી હતા. મૃતક મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, તેમજ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહિલાનું અચાનક મોત થતાં પરિવાર પર જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય તેવો માહોલ છવાયો છે. આ અગાઉ પણ અહીંયા આ પ્રકારની ઘટના સામે આવી હતી. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ માં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.